ધોરણ 9 યુનિટ 2 ડેન્ટલ હેલ્થ આપણે ટેક્સ્ટ બુક નો પાઠ પૂરો કર્યા પછી એને એક્સરસાઇઝ સમજવાનો પ્રયત્ન કરીએ. ત્રીજી એક્સરસાઇઝ છે વિદ્યાર્થી મિત્રો, રાઇટ હુ સેડ ટુ હોમ ધ ફોલોઇંગ સેન્ટેન્સ. નીચેના વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. તો પહેલું વાક્ય આપણે સમજીએ છીએ, વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. આપણે દાંતના ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ. તો પહેલા જ ફકરામાં જોયા હતા સોનિયાના કાકા એટલે સોનિયાસ અંકલ, અથવા અશોકભાઈ લખો તો આ પણ ચાલે. સોનિયાસ અંકલ સેડ ટુ, આ સોનિયાને કીધું હતું કે આપણે દાંતના ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ. સોનિયાસ અંકલ સેડ ટુ સોનિયા, અથવા અશોકભાઈ સેડ ટુ સોનિયા, બંને સાચા કહી શકાય. બીજું, હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ, તને શું થયું છે? તો ડોક્ટર શર્મા એને પૂછ્યું હતું. ડોક્ટર શર્મા સેડ ટુ અને સોનિયાને પૂછ્યું હતું. તો ડોક્ટર શર્મા સેડ ટુ સોનિયા. ત્રીજો, આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે, હું તને આજે થોડીક દવા આપું છું. તો દવા આપવાનું પણ ડોક્ટર શર્માએ જ કહ્યું હતું. ડોક્ટર શર્મા સેડ ટુ સોનિયા. ચોથો, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ, હું ફક્ત સવારે જ બ્રશ કરું છું. તો બ્રશ કરવાની વાત સોનિયાએ કીધી હતી. સોનિયા સેડ ટુ ડોક્ટર શર્મા. પાંચમું વાક્ય વિદ્યાર્થી મિત્રો, યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, તમારે નિયમિત બે વખત બ્રશ કરવું જોઈએ જ. વન્સ ઇન ધ મોર્નિંગ, એક વખત સવારે, એન્ડ વન્સ બિફોર યુ ગો ટુ બેડ, અને ફરી વાર સૂતા પહેલા. તો ડોક્ટર સોનિયાને સમજાવતા હતા. તો ડોક્ટર શર્મા સેડ ટુ સોનિયા. ઇનેમલ કોટિંગ, વોટ્સ ધેટ, તે શું છે? તો આ સોનિયાએ પ્રશ્ન પૂછ્યો. તો સોનિયા સેડ ટુ ડોક્ટર શર્મા. ચોથો, સાતમા, નો વન શુડ ફીલ એમ્બરેસ અબાઉટ ફિઝિકલ ડિફર્મિટી, કોઈ પણ વ્યક્તિએ શારીરિક ખોડખાપણ વિશે શરમાવું જોઈએ નહીં. તો ડોક્ટર શર્મા એને સલાહ આપતા હતા. તો ડોક્ટર શર્મા સેડ ટુ સોનિયા. વેલ સોનિયા કેન કમ અલોન, સારું સોનિયા એકલી આવી શકે છે, સી ઇઝ અ બ્રેવ ગર્લ. તો આ ડોક્ટર શર્મા કહેતા હતા. અને એ અશોકભાઈને કીધું, તેના કાકાને, સેડ ટુ અશોકભાઈ. તો આ રીતનો હતો. ચોથો પ્રશ્ન જોયો વિદ્યાર્થી મિત્રો, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. તો ત્રણ ઓપ્શન આપેલા છે અને ત્રણ ખાલી જગ્યા. પહેલો, પેઇન એટલે દુખાવો, સિવિયર એટલે ખૂબ જ, અને ઇમ્પોસિબલ એટલે અશક્ય. તો સોનિયા હેડે ખાલી જગ્યા ટુ, તો સોનિયાને ખાલી જગ્યા દાંતનો દુખાવો હતો, તો સિવિયર. સી કુડ નોટ નાઈધર ઇટ એનીથિંગ નોર કુડ સી ગો ટુ સ્કૂલ, તે કંઈ ખાઈ શકતી ન હતી, સ્કૂલે પણ જઈ શકતી ન હતી. સ્ટડીંગ એટ હોમ વોઝ ઓલ્સો ખાલી જગ્યા ડ્યુ ટુ ખાલી જગ્યા, ઘરે ભણવું તો ઘરે ભણવું એની માટે અશક્ય હતું, તો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન, દુખાવાના કારણે ઘરે ભણવું અશક્ય હતું. બીજો ફકરો જોઈ, આઈ એમ, પહેલા ત્રણ શબ્દનો અર્થ કહું છું. સબસાઇડ એટલે ઓછું કરવું, દૂર કરવું, પ્રિસ્ક્રાઇબિંગ એટલે સૂચવવું, ટ્રીટમેન્ટ એટલે સારવાર. આઈ એમ ખાલી જગ્યા સમ મેડિસિન્સ ટુડે, હું તને આજે થોડીક દવાઓ. તો પ્રિસ્ક્રાઇબિંગ એટલે સૂચવવું, પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે, હું આજે તને થોડીક દવાઓ સૂચવું છું. ધ પેઇન વિલ ખાલી જગ્યા ટુમોરો, આવતીકાલે તારો દુખાવો ખાલી જગ્યા થઈ જશે. તો સબસાઇડ એટલે ઓછું થવું, દૂર થવું. ધેન ઓનલી ધ ફર્ધર ટ્રીટમેન્ટ, ત્યાર પછી જ આગળની સારવાર શક્ય બનશે. ત્રીજો ફકરો વિદ્યાર્થી મિત્રો, સરફેસ એટલે સપાટી, ઇવેન્ચ્યુઅલી અંતે, રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત. ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ ખાલી જગ્યા ઓફ ડેન્ટલ હાઇજીન, મો સાફ રાખવો દાંતને સ્વસ્થ રાખવાની પહેલી ખાલી જગ્યા છે. તો રિક્વાયરમેન્ટ પહેલી જરૂરિયાત છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારું મો સાફ નહીં કરો, ટીની બેડ્સ ઓફ ફૂડ સ્ટીક ઇનસાઇડ ટુ ધ ખાલી જગ્યા ઓફ યોર ટીથ, તો ખોરાકના કણો દાંતની ખાલી જગ્યા ઉપર ચોંટી જશે. તો સરફેસ, સરફેસ એટલે સપાટી, તો દાંતની સપાટી ઉપર ખોરાકના કણો ચોંટી જશે.
and in the space between your teeth, now germs feed on this food particle, હવે જંતુઓ આ ખોરાકના કણોને ખાશે, and eventually અને અંતે તમારા દાંત પણ ખાશે. વેલ, ચોથો પગલો, સજેસ્ટ એટલે સૂચવવું, કન્સલ્ટ એટલે સલાહ લેવી, એક્ઝામિનિંગ એટલે તપાસવું. વેલ, સારું, સી નીડ્સ ટુ ખાલી જગ્યા ડેન્ટિસ્ટ, તેને દાંતના ડોક્ટરની ખાલી જગ્યા લેવી જોઈએ, તો કન્સલ્ટ એટલે સલાહ લેવી જોઈએ. આફ્ટર ખાલી જગ્યા હર ટીથ, તેના દાંત ખાલી જગ્યા કર્યા પછી, તો આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ, તેના દાંત તપાસ્યા પછી, તો ડેન્ટિસ્ટ વેલ ખાલી જગ્યા ધ રિસ્ટોરેશન એટલે સજેસ્ટ, દાંત કઈ રીતે બાંધવા તેનું સૂચન કરશે. આભાર.